श्री कृष्ण हॉस्पिटल करमसद खाते शांताबेन सूर्यकांत देसाई डायग्नोसिस सेंटर नु उद्घाटन पद्म भूषण स्वामी सचिदानंद जी ना हस्ते करायु। दाताओना 5.5 करोड़ रुपया ना दान थी उभू करायल 18,000 स्क्वेर फूट ना विस्तार मा फैलायल आ सेंट्रल डायग्नोसिस सेंटर मा लेबोरेटरी विविध विभाग ना बदले एक ज माळखा हेठळ कार्यरत रहेशे, जेथी कॉमन रूम अने कॉमन रिपोर्टिंग नी सगवड पण दर्दीओने सरळताथी मळी रहेशे। सेंटर ना प्रथम माळे एने बीएसए प्रमाणित आधुनिक सगवड धरावतो ब्लड सेंटर जेमा स्टाइल नी पण सुविधा छे, जेरे त्रीजा माटे मॉलेक्युलर नी सुविधा उपलब्ध रहेशे। लेबोरेटरी 24 कलाक चालू रहेशे अने रोज जे 1,000 सैम्पल अने 2,500 परीक्षण क्षमता नी जोगवाई धरावे छे। आ सुविधानो लाभ आणंद अने आसपासना विस्तारना ग्रामीण विस्तारना दर्दीओने मळी रहेशे। પણ આ બધું પ્રોબ્લેમ થઈને મને ઘણો આનંદ થાય છે અને મારું ડોનેશન પ્રોપર જગ્યાએ આપ્યું છે એવું મને લાગે છે અને અતુલ પણ એનો સ્ટાફ બહુ સારો સ્ટાફ છે, બહુ એમને અભિનંદન। આજે અમારા જે ડાયગ્નોસ્ટિક સેન્ટરનું ઉદ્ઘાટન ઓફિશિયલી કર્યું, 7.5 કરોડ રૂપિયાના ખર્ચે ડાયગ્નોસ્ટિક સેન્ટરની આ ઊભું થયું છે। આખી હોસ્પિટલમાં જે જુદી જુદી જગ્યાએ ડાયગ્નોસ્ટિકની વસ્તુ હતી હવે સેન્ટ્રલાઇઝ એક જગ્યાએ થઈ ગયું, એટલે બધી જાતના ટેસ્ટ જે ડાયગ્નોસિસ માટે કરવાના હોય એ આજે આ એક જ જગ્યાએ એકત્રીકરણ કર્યું છે। અને એમાં અમારા મેઇન જે દાતા છે બારેન્દ્રભાઈ દેસાઈ એ આજે અમારી વચ્ચે હાજર છે અને એમને આ હોસ્પિટલ પેટે બહુ વર્ષોથી લાગણી છે અને ઉત્તરોત્તર કાયમ આપણને સહાય કરતા આવ્યા છે। તો આ ડાયગ્નોસ્ટિક સેન્ટર જે આજે થયું છે એનો લાભ આપણી હોસ્પિટલને તો મળશે, પણ અમારો પ્રયત્ન રહેશે કે આણંદને વિદ્યાનગર સુધીના પેશન્ટોને બી આનો લાભ મળતો રહે।